સાધના વિદ્યાલયમાં સાયન્સ વિભાગ બંધ કરાતા વાલીઓ મૂંઝવણમાં. જૂના ભરૂચના બળેલખો વિસ્તારમાં આવેલી અને સરકારી ધારાધોરણ મુજબ ઓછી ફી લઈને પણ ગરીબ બાળકો જ્યાં ભણી શકે છે તે સાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ન હોવાના કારણે સાયન્સ વિભાગ બંધ કરવામાં આવતા વાલીઓ આક્રોશિત થઈ ઉઠ્યા હતા. તેમાં પણ વાલી મિત્રોને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ટેલિફોનિક જાણ કરી સ્કૂલ પસંદગીનું કહેવામાં આવતા વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જૂના ભરૂચની સ્કૂલમાં ઓછી ફીમાં પણ ગરીબ બાળકો ભણી શકે છે અને તે ગરીબ બાળકો માટે આશીર્વાદરૂપ છે. ત્યારે સાયન્સ વિભાગ બંધ થતાં વાલીઓ સાથે સ્થાનિક સામાજિક કાર્યકરો ભેગા થઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમે સર્વે વાલીઓ સાધના સ્કૂલના વિદ્યાર્થીઓને વાલીઓ છીએ અને અમને સાધના સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તરફથી ગઈકાલે ટેલિફોનિક વાતચીત દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે બધા અમારી સ્કૂલમાંથી બીજે ટ્રાન્સફર થઈ જાઓ, કારણ કે અમે 12 સાયન્સ બંધ કરીએ છીએ. તો તમે પ્રથમ 3 અમને એવી સ્કૂલોના નામ આપો કે એ સ્કૂલમાંથી કોઈ પણ એક સ્કૂલમાં અમે ડીઓ કચેરીએ રજૂઆત કરીશું તો ડીઓ કચેરી મારફત તમને એ સ્કૂલમાં એડમિશન અમે તમને અપાવીશું. તો હવે અમારા સર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ એમનો સખત વિરોધ કરીએ છીએ અને અમે એવું જણાવવા માંગીએ છીએ કે આ આર્થિક મંદીના વાતાવરણમાં અમારા હસબન્ડ પ્રાઇવેટ નોકરી કરે છે, તેમનો 3 મહિનાથી પગાર આવ્યો નથી, તો અમે કેવી રીતે પ્રાઇવેટ સ્કૂલોમાં જઈએ? પ્રાઇવેટ સ્કૂલોની ફી બહુ હાઈ છે અને અમને આવવા જવાનો ખર્ચો પણ પોસાય એમ નથી, જે 10-15 હજાર રૂપિયા થઈ જાય છે, રિક્ષા હોય કે જૂના ભરૂચના રહીશોની કે જૂના ભરૂચમાં 5 સ્કૂલ છે. 5 સ્કૂલના છોકરા 10મા પછી કદાચ સામાન્ય વર્ગના છોકરાઓને જો સાયન્સ કરવું હોય તો એકમાત્ર ગ્રાન્ટેડ શાળા હતી જે સાધના હાઈસ્કૂલ હતી, જે 1250 રૂપિયામાં છોકરાઓ સાયન્સ કરી શકતા હતા. જ્યારે હવે આવા નિર્ણયથી હવે એ લોકો આવો નિર્ણય કર્યો છે કે તાત્કાલિક ધોરણે આવા વૈશ્વિક મહામારીના સમયમાં એ લોકો બંધ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એ ડીઓ તરફથી પાછો ખેંચાય અને અમે ટ્રસ્ટી મંડળને બી રજૂઆત કરવાના છે કે અમારે એક આશીર્વાદરૂપ શાળા છે જેને બંધ કરવાનું, એ લોકોનું જે કંઈક બી ષડયંત્ર હોય એ અમે સારવાર નહીં પુરવાર નહીં થવા દઈએ. અમે એનો વિરોધ કરીશું.